नमस्कार खेड मित्रों, फरी एक वक्त आप सौ खेड मित्रों किसान टीवी यूट्यूब चैनल अंदर स्वागत है। अने आजे पण आपणे खूब उपयोगी थाय एवी माहिती एटले खास माहिती अगत्य अने जाणवा जेवी माहिती छे एमना विशेनी माहिती मेळवशुं। तो मित्रों आज जे माहिती छे एमां छे ऑर्गेनिक खेती जे करता राज्यो छे ए सौथी प्रथम कया राज्यो, सौ प्रथम जे ऑर्गेनिक स्टेट जाहेर थया एना पछी काउंटर बंडिंग अने भारतनी ताकत आ विशे एक खास नॉलेज माटे खेडूतोने खूब उपयोगी थाय एवी माहिती छे। तो आजना वीडियोने एक लाइक आपी देजो एवी दिलथी विनंती छे। साथे साथे चेनलमां पण नवा छो तो सब्सक्राइब करी लेजो अने बेल आइकन पर क्लिक करी अने चेनलने सब्सक्राइब कर लीजिए जेथी आवनारा समयमां नवी माहिती मळती रहे। आवो आपणे शरूआत करीए वीडियोने अने माहिती मेळवीए। सिक्किम, मेघालय, आसाम, जो આપનામાંથી કોઈને જવાનો મોકો મળ્યો હોય અથવા તો તમે ટીવીમાં પણ જોયું હશે, ઓર્ગેનિક કે પ્યોર ઓર્ગેનિક સ્ટેટ, ઓર્ગેનિક સ્ટેટ 95 ની અંદર ઓર્ગેનિક સ્ટેટ જાહેર થયા છે। કારણ પર્વતીય પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, પાણી ઉપર તો લઈ જઈને કોણ દવા છાંટે? ચાના બગીચામાં શાકભાજીના વાવેતર હોય ત્યાં કાઉન્ટર બંડિંગ જ છે, આખો આમ જેમ ઢાળ આવેલો આવે છે તો આપણે સાપસીડી જેવું બનાવીએ ને એમ પર્વતને કાપી જમીન બનાવે, આ બે ટેબલ ભેગો કરી એવડો એક આખો ક્યારો બન્યો હોય, પછી પાછી ધાર કપાઈ જાય એમ કાઉન્ટર બંડિંગથી કાઉન્ટર ફાર્મિંગ છે। એની ઉપર ચાના બગીચા હોય, શાકભાજી ફળ ફળાદી હોય, દવા છાંટવી શક્ય નથી, ઓટોમેટિકલી ઓર્ગેનિક સ્ટેટ થઈ ગયા। 95ની અંદર ડાંગર એ લોકોનો મુખ્ય ખોરાક છે, ચોખા અને મચ્છી, ભાત અને મચ્છી એ લોકોનો મુખ્ય ખોરાક, એટલે ભાત બહુ બને, ડાંગર ખૂબ વવાય। 25 મેટ્રિક ટનનો ઉતારો હતો હેક્ટરે, આજે 2015નો આંકડો છે ધ હિન્દુની અંદર લેખ પબ્લિશ થયેલો છે, આજે 17 મેટ્રિક ટન ઉતારો છે, 8 મેટ્રિક ટન, 8000 કિલો ડાંગરનું ઉત્પાદન ઘટી ગયું હેક્ટરે। આ ઓર્ગેનિકના ફાયદા અને ગેરફાયદા બે છે, લાભ હોય તો એની અમે ગેરલાભ હોય ને, બાકી એક વસ્તુ સીધી સાદી છે, 1947માં આપણે આઝાદ થયા ને ત્યારે 40 કરોડની ભારતની વસ્તી હતી, આજે 140 કરોડ થી, તેથી અમેરિકાથી ના આજુબાજુના રશિયામાંથી વધેથી આવતા લાલ ફળી ગયેલા ઘઉં આપણે ખાતા હતા, આજે ઘઉં આપણા જ દેશમાં પેદા થયેલા અનાજના ભંડાર પડ્યા છે, કદાચ એકાદ વર્ષ ન થાય ને કાંઈ ખેતી ઘઉંનું ઉત્પાદન ન થાય તોય આપણી સરકાર એ અનાજના ગોડાઉન, આપણા ઘઉંના ગોડાઉન ખાલી કરીને 140 કરોડને ખવડાવી શકે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ કોરોના છે। આટલી કરોડ વસ્તીને ભલે એમાં આપણે બધાય નથી પણ આપણી જે ગરીબ પ્રજા હતી કે જેની પાસે કોઈ આવકનો સ્ત્રોત નહોતો ને હાવ નવરા થઈ ગયા હતા, એને મફત 8-8, 10-10 મહિના ખવડાવ્યું, એ આ ગોડાઉન ખાલી કરીને ખવડાવ્યું જે આપણે પહેર્યા હતા। આ માહિતી દરેક ખેડૂત મિત્રોને ઉપયોગી અને જાણકારી માટેની જ હતી। આવનારા સમયમાં એટલે કે ચોમાસુ પાકમાં કપાસ, મગફળી જેવા પાકોના બિયારણો, જાતો અને કેટલું ઉત્પાદન આપે વગેરે જેવી સમગ્ર ખાસ અગત્યના અહેવાલોના વિડીયો આપણે રજૂઆત કરવાના છીએ, અહીંયા રાખવાના છીએ, તો તે પણ જોવાનું ચૂકશો નહીં અને તેમને જોવા માટે ચેનલમાં જોડાવું, અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરવું અને લાઈવ વિડીયોને લાઈક જરૂરથી આપી દેવી। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન।